नमस्ते मित्रों, स्वागत है आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे नवेम्बर 2022 अंतर्गत अनाज वितरण कार्यक्रम विषे माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो आपणे आ यूट्यूब चैनल पर नवा आवेला होय तो वीडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब करी, बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आवी ज अवनवी माहितीना वीडियोनुं नोटिफिकेशन सौथी पहेला तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, आपणे सौ जाणीए छीए के प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना हेठळ मफत अनाज वितरण करवामां आवे छे अने जे एनएफएसए रेशन कार्ड धारको छे तेओने पण जे रेग्युलर अनाज वितरण करवामां आवेल छे। तो नवेम्बर 2022ના अनाज वितरण માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલ છે। તો રેશન કાર્ડ ધારકો ખાસ કરીને જોઈ લ્યો અને જાણી લ્યો કે કયા રેશન કાર્ડમાં કેટલું અનાજ મળવાપાત્ર થશે। तो आम जे अनाज वितरण कार्यक्रम विषय की संपूर्ण माहिती मेळवा माटे आ वीडियो ने छेल्ले सुधी जोता रहेजो। तो चाल हवे आपणे विगतवार माहिती मेळवता जाइए। तो मित्रों, अनाज वितरण कार्यक्रम नवेम्बर 2022 अंतर्गत राज्यना 71 लाख थी वधु एनएफएसए रेशन कार्ड धारकोनी 3.46 करोड़ जनसंख्या ने नवेम्बर 2022ના મહિનામાં રાહત દરના નિયમિત વિતરણ તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિનામૂલ્ય વિતરણ સંબંધિત અગત્યની જાણકારી જાહેર કરવામાં આવેલી છે, જેમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નવેમ્બર મહિનાનું નિયમિત વિતરણ તારીખ 1/11/2022 એટલે કે ગઈકાલથી શરૂ કરી દેવામાં આવેલું છે અને એનએફએસએ હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થાની વિગતો પણ આપવામાં આવેલી છે। તો હવે આપણે એનએફએસએ હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થાની વિગત જોતા જઈશું। તો મિત્રો, આપણે અનાજ વિતરણ કાર્યક્રમ અંતર્ગત એનએફએસએ હેઠળ મળવાપાત્ર રેગ્યુલર જથ્થાની વિગતમાં જોઈએ તો ક્રમ નંબર 1 તથા 2 ઉપર ઘઉં છે, જેમાં અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 15 કિલોગ્રામ ઘઉં તથા અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં ₹2 પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે। તો અહીંયા તમે કિંમત પણ લખેલી જોઈ શકો છો। તો આ પ્રમાણે ₹2 પ્રતિ કિલોના ભાવથી આપણે જોયો તે મુજબનો જથ્થો મળવાપાત્ર થશે। ત્યાર પછી ક્રમ નંબર 3 તથા 4 ઉપર છે ચોખા, જેમાં અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 20 કિલોગ્રામ ચોખા મળવાપાત્ર થશે અને અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ ચોખા મળવાપાત્ર થશે અને બંનેને ₹3 પ્રતિ કિલોના ભાવથી આ ચોખાનો જથ્થો મળવાપાત્ર થશે। ત્યારબાદ ક્રમ નંબર 5 ઉપર છે તુવેર દાળ, તો અંત્યોદય અને અગ્રતા ધરાવતા બંને કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તુવેર દાળ મળવાપાત્ર થશે અને તે ₹50 પ્રતિ કિલોના ભાવથી આ તુવેર દાળનો જથ્થો મળવાપાત્ર થશે। ત્યાર પછી ક્રમ નંબર 6 ઉપર છે ચણા, તો અંત્યોદય અને અગ્રતા ધરાવતા એમ બંને કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ચણા મળવાપાત્ર થશે અને તે ₹30 પ્રતિ કિલોના ભાવથી આ ચણાનો જથ્થો મળવાપાત્ર થશે। ત્યારબાદ ક્રમ નંબર 7 તથા 8 ઉપર છે ખાંડનો જથ્થો, જેમાં અંત્યોદય કુટુંબને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ મળવાપાત્ર થશે અને 3 થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ એટલે કે 350 ગ્રામ ખાંડ મળવાપાત્ર થશે અને તે ₹15 પ્રતિ કિલોના ભાવથી આ ખાંડનો જથ્થો મળવાપાત્ર થશે। જ્યારે બીપીએલ કુટુંબ હોય તેવા બીપીએલ કુટુંબને વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ એટલે કે 350 ગ્રામ ખાંડનો જથ્થો મળવાપાત્ર થશે અને બીપીએલ કુટુંબને ₹22 પ્રતિ કિલોના ભાવથી આ ખાંડનો જથ્થો મળવાપાત્ર થશે। અને ત્યારબાદ છેલ્લે ક્રમ નંબર 9 ઉપર છે ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એટલે કે મીઠું, જે અંત્યોદય અને અગ્રતા ધરાવતા એમ બંને કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મીઠું મળવાપાત્ર થશે અને તે ₹1 પ્રતિ કિલોના ભાવથી આ મીઠું આપવામાં આવશે। તો આ પ્રમાણે મિત્રો આપણે જોઈ ગયા તે મુજબ જથ્થો અને તે ભાવે જથ્થો મળવાપાત્ર થશે। આ ઉપરાંત મિત્રો આપણે આગળની વિગતમાં જોઈએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાજ્યના એનએફએસએ હેઠળ સમાવિષ્ટ તમામ 3.46 કરોડ લાભાર્થીઓને વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ ઘઉં અને 4 કિલોગ્રામ ચોખા એમ મળી અને ટોટલ 5 કિલોગ્રામ અનાજનું વિનામૂલ્ય વિતરણ તારીખ 15 નવેમ્બરથી કરવામાં આવશે। તો આ પ્રમાણે મિત્રો જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ વિતરણ તારીખ 15 નવેમ્બરથી કરવામાં આવશે, જેમાં આપણે કેટેગરી વાઇઝ જોઈએ તો અંત્યોદય કુટુંબો એટલે કે એ વાય અને અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે પીએચએચ
એ બંનેને ઘઉં વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ વિનામૂલ્યે મળવાપાત્ર થશે, જ્યારે ચોખા વ્યક્તિ દીઠ 4 કિલોગ્રામ વિનામૂલ્યે મળવાપાત્ર થશે। આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા અન્ન બ્રહ્મ યોજનાની વાત કરીએ તો રેશન કાર્ડ ન ધરાવતા ઘરવિહોણા વ્યક્તિ કે કુટુંબ, અત્યંત ગરીબ, અશક્ત, નિરાધાર વ્યક્તિ, પરપ્રાંતીય શ્રમિકો, હોસ્પિટલના બિછાને પડેલા જરૂરિયાતમંદ દર્દી અને અનાથ બાળકોને અન્નની સુરક્ષા પૂરી પાડવાના હેતુસર અન્ન બ્રહ્મ યોજના હેઠળ વ્યક્તિ દીઠ 10 કિલોગ્રામ ઘઉં અને 5 કિલોગ્રામ ચોખા વિનામૂલ્યે મળવાપાત્ર થશે। અને ઘણા લાંબા સમયથી અનાજ ન લેતા હોય અને તેવા સાયલન્ટ થઈ ગયેલા રેશન કાર્ડ ધારકો આધાર શેડિંગ બાકી હોવાથી, આધાર શેડિંગમાં ક્ષતિ હોવાથી બ્લોક કરાયેલા રેશન કાર્ડ ધારકો નાયબ મામલતદાર, પુરવઠા કે ઝોનલ ઓફિસર પાસે EKYC કરાવી અને પોતાનો મળવાપાત્ર અન્ન પુરવઠો પુનઃપ્રાપ્ત કરી શકશે। EKYCની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારશ્રેની અન્ન બ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ મેળવી શકશે। તો આ પ્રમાણે જો કોઈનું રેશન કાર્ડ સાયલન્ટ થઈ ગયું હોય તો EKYC કરી અને ફરી પુનઃ તમારો જથ્થો મેળવી શકો છો અને તે દરમિયાન તમે અન્ન બ્રહ્મ યોજના હેઠળ વિનામૂલ્યે અનાજનો જથ્થો પણ મેળવી શકો છો। આ ઉપરાંત મિત્રો આપણે આગળની વિગતમાં જોઈએ તો રેશન કાર્ડ સંબંધિત અગત્યની જાણકારી આપવામાં આવેલી છે, જેમાં નવું રેશન કાર્ડ મેળવવા, રેશન કાર્ડમાંથી નામ કમી કરવું, નામ ઉમેરવું, એડ્રેસમાં સુધારો કરવો, કુટુંબના સભ્યોની વિગતમાં સુધારો કરવો, રેશન કાર્ડનું વિભાજન કરવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા જેવી વિવિધ સેવાઓ માટેની અરજી digitalgujarat.gov.inની પોર્ટલ ઉપર ઘરે બેઠા જ ઓનલાઈન અરજી કરી શકાય છે। તો તે અંગેના વિડીયો પણ આપણે આવનાર સમયમાં બહુ જલ્દી મૂકવાના છીએ, તો તમે તે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જઈ અને આવી અરજીઓ છે તે તમે ઘરે બેઠા જ ઓનલાઈન કરી શકો છો। આ ઉપરાંત મિત્રો જે દરેક લાભાર્થીને માય રેશન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ખાસ વિનંતી કરવામાં આવેલી છે અને આ એપ્લિકેશનથી આપને મળવાપાત્ર જથ્થાની વિગત, વિતરણ ભાવ, મળેલો જથ્થો, ઓનલાઈન રિસિપ્ટ જેવી વિગતો તમે ઘરે બેઠા જ મેળવી શકો છો। આ ઉપરાંત મિત્રો કોઈ પણ લાભાર્થી પોતાને મળવાપાત્ર જથ્થાની વિગત છે તે ipds.gujarat.gov.inના પોર્ટલ પરથી તમને મળવાપાત્ર જથ્થાની વિગત પર ક્લિક કરી અને રેશન કાર્ડ નંબર દાખલ કરીને પણ જાણી શકે છે। અને વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત દેશના અન્ય રાજ્યના તેમજ ગુજરાતના કોઈ પણ ગામ કે શહેરમાંથી રેશન કાર્ડ કઢાવ્યું હોય પરંતુ ધંધા રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા હોય તો તેવા લાભાર્થી સમગ્ર ગુજરાત રાજ્યમાં કોઈ પણ ગામ કે શહેરમાં આવેલી વાજબી ભાવની દુકાનેથી પોતાના હાથનો અંગૂઠો કે આંગળીનો ઉપયોગ કરી અને પોતાની ઓળખ આપી અને પોતાનો અનાજનો પુરવઠો મેળવી શકે છે। આ ઉપરાંત મિત્રો લાભાર્થી પોતાની ફરિયાદ છે તે ફરિયાદ કરવા માગતા હોય તો તેનો હેલ્પલાઇન નંબર પણ અહીં આપેલ છે, તો હેલ્પલાઇન નંબર છે 1800-233-5500। આ ઉપરાંત 14445 તેમજ માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી પણ તમે આ ફરિયાદ નોંધાવી શકો છો અને આ તમામ જાણકારી છે તે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતના વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી છે। તો મિત્રો આશા રાખું કે નવેમ્બર 2022 અંતર્ગત અનાજ વિતરણ કાર્યક્રમ વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે, તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।